મોટો સવાલ એ થાય કે આવી ઘટના પછી એ જે દીકરી હશે એના માતા પિતા એ તો પહેલું જેવું કીધું હશે કે બેટા હવે તું ઘરે આવી. બિલકુલ સાચી વાત છે. એટલે આ વસ્તુ ન થવી જોઈએ ને. દીકરીના મનમાં એ ડર પેસી જાય કે હું આવું કઈ કરીશ તો મારું ભવિષ્ય અટકી જશે, મને ઘરે બોલાવી દેશે. સૌથી પહેલા બેન, આજથી 15-20 વર્ષ પહેલા મારી કંપનીમાં પીજીમાં બહેનો રહેતી હતી, હોસ્ટેલમાં બે વુમેન્સ વર્કિંગ વુમેન હોસ્ટેલ રહેતી હતી અને એ લોકો અમારે ત્યાં જોબ કરતી હતી અને ત્યારે એ લોકો બહુ જ સુરક્ષિત હતી. જે આપણે મોટા મોટા ફંકા માર્યા છે ને કે મારું ગુજરાત બપોર રાતે 2 વાગે બી એકદમ બિંદાસ જવાય સેફ છે, આ એના જે આપણે ફંકા મારી છે એનો નતીજાઓ છે. કારણ કે આપણે ઓવર કોન્ફિડન્સ પાઈ કે અમારે અમારા ગુજરાતમાં આવું કશું ના થાય. પણ સત્ય હતું કે પહેલાં થતું હતું પણ દબાઈ જતું હતું, હવે થેન્ક્સ ટુ સીસીટીવી થઈ રહ્યું છે. બીજો પોઈન્ટ કે આ સીસીટીવીના લીધે બહાર આવ્યું છે અને એટલા માટે થેન્ક્સ ટુ મીડિયા અગેન. કારણ કે આપણે પેલા દિવસ બી જોયેલું, સવારથી સાંજ અમે બધા બોલા પાડી પાડીને બુમા કરીને થેન્ક્સ ટુ મીડિયા કમ્પ્લેન તો લેવાઈ ગઈ હતી. એટલે આજે કમ્પ્લેન તો ગેરંટીડ લેવાઈ જશે. હવે થશે શું એ કહી દઉં. કારણ કે હવે શું અમારે પાછું પોલિટિક્સ નથી કરવી. કારણ કે હું કંઈક બી બોલી જાણે કે બેન નિર્ભયા વખતે બોલી હતી ત્યારે મને કોઈ એવું નહોતું કહ્યું કે બેન તમે બીજેપીના છો. પણ હવે હું ટ્રિપલ તલાક વખતે બોલી ત્યારે કોઈ કીધું નહોતું કે બેન તમે બીજેપીના છો. પણ હવે અત્યારે હું બોલી શકે છે કે બેન તમે કોંગ્રેસના છો. એટલે મારે એવા એ સ્ટેટમેન્ટ નથી સાંભળવા. મારે એટલે કહું આજે મારી બહેનો માટે ઉભી છું ને એ દિવસે બી ઉભી હતી. પ્રોબ્લેમ ક્યાં થયો છે કે વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ધી પોલિટિશિયન્સ એન્ડ ધ સ્પોક્સ પર્સન્સ, બધા કહે છે બહુ ખોટું થયું, આપણી દીકરી સાથે આવું થવું જ ના જોઈએ, આપણે આમ આપણે તેમ આપણે ફલાણું. પણ સાહેબ હવે મારે રિક્વેસ્ટ કરવી છે, આજે આપણા શું કહેવાય મેયરશ્રીને રિક્વેસ્ટ કરવી છે, આપણા પેલા શું કહેવાય લીલાબેન અંકોલિયાને રિક્વેસ્ટ કરી છે કે બેન તમે તપાસના આદેશો આપ્યા બહુ સરસ કર્યું છે, પણ હવે તમે દીકરી જોડે ઉભા રહો. કારણ કે જે થોડા દિવસ પહેલા આપણે તમાશો જોઈ લીધો કે આપણે બુમા બુમ કરીને છેલ્લે રાખી બી બંધ થઈ ગઈ અને આપણે શું કે કમોસમ રાખી, જેમ કમોસમ આવે વેજીટેબલ્સ ને હજમ ના થાય એમ કમોસમ રાખી બી હજમ ના થઈ. પણ જે આજે દુષ્કર્મ કરે છે ને લોકો, એ લોકોએ જોયું કે બહેનો જોડે ફૂટબોલ રમવા અને રાખી બંધે તો આ તો કશું નથી, આ તો માડપલા કરશું ને અમે બચી જઈશું. કારણ કે હવે એનો બીજો બી પોઈન્ટ કહું, હવે સોશિયલ લેવલથી વાત કરું. આપણી સોસાયટીમાં પહેલાથી એ છે કે જાણે કે દીકરી મમ્મીને જઈને કમ્પ્લેન કરે કે મમ્મી મને કોઈકે હેરાન કરી છે તો મમ્મી એને ચૂપ બેસાડે, પપ્પા એને કહે કે નહીં.